કેમ છો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3માં ગુજરાતીમાં નવો પાઠ જોવાનો છે, 7મો પાઠ, જેનું નામ છે એક છલાંગે દરિયો કૂદ્યો. આ પાઠમાં આપણે થોડીક રામાયણ વિશે માહિતી મેળવવાની છે. તો આપણે સૌથી પહેલાં જોઈએ કે આ પાઠમાં આપણે કેટલા મુદ્દાની ચર્ચા કરીશું. તો આ પાઠ હનુમાન વિશેનો છે. તો હનુમાનના કેટલા નામ છે? 12 નામ છે. હનુમાનને પવન દેવતાનું વરદાન હતું કે તે આકાશમાં ઉડી પણ શકતો હતો, તેથી હનુમાનનું નામ હતું પવન પુત્ર. આ ઉપરાંત હનુમાનના પિતા હતા કેસરી અને માતાનું નામ હતું અંજની, એટલા માટે હનુમાન અંજની પુત્ર, કેસરી નંદન કે કેસરી પુત્ર તરીકે પણ ઓળખાતો હતો. આ ઉપરાંત પણ હનુમાનના બીજા ઘણા બધા નામ છે, લક્ષ્મણ પ્રાણદાતા, બજરંગ બલી, જય મહાબલી, તેવા હનુમાનના ઘણા બધા નામ છે. હનુમાનના કુલ 12 નામ છે. આ ઉપરાંત શ્રીરામને 14 વર્ષનો વનવાસ. તો આપણે આ મુદ્દાની ચર્ચા આ પાઠમાં કરીશું. શ્રીરામના 3 ભાઈ હતા, રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન, એમ 4 ભાઈઓ હતા. અયોધ્યાના રાજા દશરથને આ 4 પુત્રો હતા. એમાં સૌથી મોટો પુત્ર હતો રામ. એટલે પહેલાંના સમયમાં એવું હતું કે જ્યારે રાજાને પોતાની રાજગાદી ઉપર એના પુત્રને બેસાડવાનો હોય ત્યારે સૌથી મોટા પુત્રને પહેલા વારો આવતો. એટલે કે સૌથી મોટો જે પુત્ર હોય એમને રાજગાદી સોંપવાની હોય. તો અહીંયા રામ છે એ 4 ભાઈમાં સૌથી મોટા હતા, એટલે રામનો રાજ્યાભિષેક કરવાનો હતો. રામ છે એ સૌથી મોટા હતા એટલે રામનો રાજ્યાભિષેક કરવાનો હતો. હવે અયોધ્યાના રાજા દશરથને 3 રાણી હતી, કૈકેયી, કૌશલ્યા અને સુમિત્રા. એમાં કૈકેયીને રાજાએ 2 વરદાન આપેલા હતા કે ગમે તે સમયે જ્યારે એને 2 વરદાન માગવા હોય ત્યારે એ માગી શકે. તો કૈકેયી છે એ 2 વરદાન અત્યારે જ્યારે રામનો રાજ્યાભિષેક કરવાનો હતો ત્યારે કૈકેયી પોતાના 2 વરદાન માગે છે. પહેલા વરદાનમાં માગે છે કે એના પુત્ર ભરતને રાજગાદી સોંપવાની, એટલે કે અયોધ્યાનું જે રાજસિંહાસન હતું અયોધ્યાના રાજા એના પુત્રને બનાવવાનો હતો, તેવું વરદાન માગે છે. ત્યાર પછી બીજું વરદાન માગે છે, રામને 14 વર્ષનો વનવાસ, શ્રીરામને 14 વર્ષનો વનવાસ, એવું બીજું વરદાન માગે છે. આથી રામ, લક્ષ્મણ અને સાથે એમની પત્ની સીતા આ 3 વનવાસ કરવા માટે જાય છે. વનવાસ દરમિયાન રામને હનુમાન મળે છે. વનવાસ દરમિયાન સીતા માતાનું હરણ થાય છે. એ હરણ કોણ કરે છે? લંકાનું રાજા રાવણ. ત્યાર પછી હનુમાનજીનો દરિયો કૂદી અને લંકામાં જાય છે સીતા માતાને શોધવા માટે અને માતા સીતાને મળે છે. તો આ દરેક મુદ્દાની ચર્ચા આજે આપણે આ પાઠમાં કરીશું. તો સૌથી પહેલાં આપણે આ પાઠમાં હનુમાન વિશે માહિતી મેળવવાની છે. તો હનુમાન વિશે આપણે થોડુંક જાણી લઈએ, ત્યાર પછી આપણે પાઠને સમજીએ. તો હનુમાન એક વાનર પુત્ર હતો. હનુમાનના પિતાનું નામ હતું કેસરી, માતાનું નામ હતું અંજની. હનુમાન એક વાનર પુત્ર હતો એટલે કે તે વાનર હતો. વાનરનો અર્થ અહીંયા તમને આપેલો છે, વા એટલે થોડું અને નર એટલે મનુષ્ય. તો આમ વાનરનો અર્થ થાય છે થોડો એવો મનુષ્ય, એટલે કે વાનર. હનુમાન એક વાનર પુત્ર હતો. હનુમાનને જ્યારે કોઈ એની ઓળખ પૂછતું હતું ત્યારે હનુમાન પોતાની ઓળખ એ રીતે આપતા કે નાનપણથી એમ જ કહેતા હતા કે હું રામનો સેવક છું, રામનો ભક્ત છું. હનુમાન એમ કહેતા કે મેરા જન્મ પ્રભુ શ્રી રામ કે સેવા કે લીએ હી હુઆ હે, મેરા જન્મ પ્રભુ શ્રી રામ કે સેવા કે લીએ હી હુઆ હે. હનુમાન એમ કહેતા કે મારો જન્મ છે એ પ્રભુ શ્રીરામની સેવા માટે જ થયેલો છે અને એ સતત શ્રીરામનું જ નામ લેતા હતા. તો હનુમાન હંમેશા બધાને આ રીતે જ કહેતા હતા કે મારા જન્મમાં મારે પ્રભુ શ્રીરામની સેવા જ કરવાનું છે. મારા જીવનનું મેઇન ઉદ્દેશ્ય એટલે કે મારા જીવનનું મેઇન ધ્યેય એ એક જ છે, પ્રભુ શ્રીરામની સેવા. મારે હંમેશા એમના સેવક બનીને જ રહેવું છે. તો હનુમાન આ રીતે બધાને કહેતા હતા. હનુમાનને એક દિવસ પવન દેવતાએ વરદાન આપેલું હતું કે તે આકાશમાં ગમે એટલું ઊંચું ઉડવું હોય તો પણ તે ઉડી શકશે.
એટલે પવન દેવતા તેમને ઉડવા માટેનું વરદાન આપે છે ત્યારથી હનુમાન પવનપુત્ર કહેવાય છે। હનુમાન નેમ કહે છે તું મારો પુત્ર છું અને આજથી હું તને આ વરદાન આપું છું। ત્યારથી હનુમાન પવનપુત્રના નામથી પણ ઓળખાય છે। આ ઉપરાંત હનુમાનના બીજા ઘણા બધા નામ છે બજરંગબલી, જય મહાબલી, જય અંજનીપુત્ર, જય કેસરીનંદન, તાવા હનુમાનના ઘણા બધા નામ છે। જ્યારે રામ, લક્ષ્મણ અને માતા સીતા વનવાસ માટે નીકળે છે ત્યારે એને એક દિવસ હનુમાન મળે છે। હનુમાન મળે છે ત્યારે હનુમાન એમ કહે છે કે મારા જીવનમાં મેં કેટલા દિવસથી એ જ વિચાર કરેલો હતો કે મને પ્રભુ શ્રીરામ ક્યારે મળશે, અને ત્યારે એમને શ્રીરામ મળે છે। ત્યાર પછી હનુમાનને ખબર પડે છે કે સીતા માતાનું હરણ થયેલું છે અને એ હરણ કોને કરેલું છે, લંકાના રાજા રાવણે। હનુમાનની સાથે બીજા ઘણા બધા વાનર હતા, એમાં હતો એક વાનર રાજા સુગ્રીવ, અને સાથે બીજા ઘણા બધા નાના નાના વાનરો હતા, એમાં હતો વાનર જાંબુવન, અંગદ જેવા ઘણા બધા વાનરો પણ હનુમાનની સાથે હતા। હનુમાનની આખી સેના, વાનરોની જે સેના હતી એ સેના સીતા માતાને શોધવા માટે નીકળી પડે છે। ચારે દિશામાં સેનાના ભાગ પાડી અને સીતા માતાને શોધે છે, પરંતુ એની ખબર કોઈને પડતી નથી। ત્યારે જટાયુનો ભાઈ જે ગિધરાજ સંપાતી હોય છે એ એમ કહે છે કે હું જોઈ શકું છું કે સીતા માતા ક્યાં છે, કેમ કે ગિધ છે બહુ દૂરનું પણ જોઈ શકતા હોય। તો ગિધ એમ કહે છે કે હું તમને જોઈને બતાવું કે માતા સીતા ક્યાં છે। ત્યારે સંપાતિ એમ કહે છે કે માતા સીતા લંકાની અશોક વાટિકામાં છે, રાવણ એમને હરણ કરી અને લઈ ગયો છે, એટલે કે તેમને ઉપાડી અને લઈ ગયો છે, અને અત્યારે સીતા માતા અશોક વાટિકામાં એક વૃક્ષની નીચે બેઠા છે। સંપાતિ આવું કહે છે ત્યારે રામ છે ખૂબ જ દુઃખી થઈ જાય છે। ત્યારે રામ ભગવાન છે ખૂબ જ દુઃખી થઈ જાય છે, કેમ કે રાવણની જે નગરી હતી એ રાક્ષસોની નગરી હતી અને સીતા માતા ત્યાં બધા જ રાક્ષસોની વચ્ચે પોતે એકલા હતા અને ખૂબ જ દુઃખી હતા। તો આ સાંભળી અને રામ પણ ખૂબ જ દુઃખી થઈ જાય છે। હવે બધા વિચાર કરે છે કે આ અવળા મોટા સમુદ્રને પાર કરી અને સીતા માતાને શોધવા માટે કઈ રીતે જાઉં। ત્યારે હનુમાન પવનપુત્ર હતા એટલે કે તે ઉડી પણ શકતા હતા, તો હનુમાન આખો દરિયો કૂદી દરિયાને પાર કરી અને સીતા માતાને શોધવા માટે લંકામાં જાય છે। એટલે અહીંયા પાઠનું નામ આપેલું છે એક છલાંગે દરિયો કૂદ્યો। હનુમાનજી આખો દરિયો ઓળંગી અને સીતા માતાને શોધવા માટે જાય છે। તો અહીંયા તમને એક ગીત આપેલું છે, જ્યારે હનુમાન લંકામાં જાય છે ત્યારે સીતા માતાને જોવે છે તો એક વૃક્ષની નીચે બેઠેલા હોય છે। હનુમાન છે વૃક્ષની ઉપર ચડી અને ત્યાંનું દ્રશ્ય જોવે છે, ત્યારે ત્યાંના રાક્ષસોએ ખૂબ જ ખરાબ રીતે સીતા માતાને બોલાવે છે, તેનું અપમાન કરે છે। આ જોઈ હનુમાન ખૂબ જ દુઃખી થઈ જાય છે અને હનુમાનને એમ થાય છે કે અત્યારે જ હું રાવણને મારી નાખું, પરંતુ મારા પ્રભુ શ્રીરામની એવી આજ્ઞા નથી એટલે મારે એવું કરાય નહીં। હનુમાનજીએ જ્યાંનું દ્રશ્ય જોવે છે ત્યાં ખૂબ જ દુઃખી થઈ જાય છે કે આ રીતે માતા રહે છે તો અહીંયા કેવી રીતે રહી શકે, આ બધા જ રાક્ષસો એ ખૂબ જ દુષ્ટ છે, અભિમાની છે, મારે એનું અભિમાન તોડવું જોઈએ। આમ આવું વિચારી હનુમાન લંકામાં જે રાવણની અશોક વાટિકા હતી એમાં ફળોના બગીચા હતા, ફળોના ઘણા બધા વૃક્ષો હતા, તેને તોડી અને વેરવિખેર કરી નાખે છે। તો રાવણ આવું જોવે છે, રાવણ ખૂબ જ ગુસ્સે થાય છે, એના ઉપર રાવણના સૈનિકો હનુમાનને પકડી અને તેને લંકામાં અંદર મહેલમાં લઈ જાય છે। હનુમાનને જ્યારે રાવણ જોવે છે તો રાવણ એમ કહે છે તું તો એક મામૂલી વાનર છો, તે આ કાર્ય કેવી રીતે કર્યું, તું અહીંયા કેવી રીતે આવ્યો અને શા માટે આવ્યો છો। ત્યારે હનુમાન એમ કહે છે હા હું દરિયો પાર કરી અને અહીંયા લંકામાં આવેલો છું મારી સીતા માતાને શોધવા માટે। ત્યારે રાવણ હસે છે આવડો મોટો દરિયો તું પાર કરી અને અહીંયા કેવી રીતે આવેલો છું। હનુમાન પોતાની વાત કહે છે કે હું આ રીતે આવેલો છું અને રામનો દૂત બનીને આવેલો છું। રામનું નામ સાંભળતા તો રાવણ વધારે ગુસ્સે થાય છે કે તું એ રામનું તો નામ જ લે નહીં, અહીંયા મારી લંકામાં તારે રામનું નામ લેવાનું નથી।
तो हनुमान वधारे गुस्से थाय छे अने एम कहे छे के हूँ रामनो दूत बनीने आवेलो छूं अने हूँ मारा प्रभु श्री रामनो नाम लईश। त्यारे हनुमान ने सजा करवा माटेनु रावण विचारे छे। हनुमान एम कहे छे के तमारे बधा ज अहींया मेहमानो माटे तमे आसन आपो छो तो हूँ पण रामनो दूत बनीने आवेलो छूं, हूँ पण तमारो एक मेहमान कहेवाओ तो तमारे मने पण आसन आपवुं जोईए। त्यारे रावण वधारे गुस्से थाय छे, हूँ तने आसन आपूँ? तो हनुमान एम कहे छे काई वांधो नहीं, तमे न आपो तो हूँ ज मारी पूछनुं आसन बनावी अने बेसी जाऊँ। हनुमान छे रावण करता पण मोटू एवुं ऊंचू पूछनुं आसन बनावी अने एनी उपर बेसे छे। तो रावण आ जोई अने वधारे गुस्से थाय छे अने रावण एम कहे छे के वानरनी ए हनुमाननी तमे पूछड़ी सळगावी नाखो एवुं सैनिकोने कहे छे। सैनिको एनी पूछड़ी सळगावे छे। હવે હનુમાન પોતાનું પરાક્રમ ચાલુ કરે છે અને પોતાની સળગતી એવી પૂંછડી લઈ અને આખી લંકામાં ફરે છે। જ્યાં જ્યાં તે લંકામાં ફરે છે ત્યાં બધે જ આગ લાગે છે અને રાવણનો આખો એ મહેલ સળગી જાય છે। તો અહીંયા એવું જ એક ગીત આપેલું છે, આપણે એ ગીતને સમજીએ। લંકા તારી સળગી ગઈ, પૂંછડી મારી સાચી રહી, તેલ પણ તારું, ગાભા તારા, દીવા સળી પણ તારી ગઈ, પૂંછડી મારી સાચી રહી। સળગ્યા મકાનોને સળગ્યા મહેલો, ઊભી બજાર પણ સળગી ગઈ, પૂંછડી મારી સાચી રહી। જ્યારે હનુમાનની પૂંછડી સળગાવે છે ત્યારે હનુમાન આખા મહેલમાં આખી બજારમાં ફરે છે અને લંકામાં જે જે મહેલો હતા, જ્યાં જ્યાં મકાનો હતા એ બધું જ સળગાવી નાખે છે। ત્યારે હનુમાન આ ગીત કહે છે, લંકા તારી સળગી ગઈ, તારી આખી લંકા સળગી ગઈ પણ પૂંછડી મારી સાચી રહી। તારી આખી લંકા સળગી જાય છે પરંતુ મારી પૂંછની કંઈ થતું નથી, પૂંછડી મારી સાચી રહી। તેલ પણ તારું, ગાભા તારા, દીવા સળી પણ તારી ગઈ। રાવણને એમ કહે છે તેલ તારું હતું, તેલ લંકાનું હતું, કપડાં પણ તારા લંકાના હતા, દીવા સળી પણ તારી હતી પણ પૂંછડી મારી સાચી રહી। તારી દરેક વસ્તુઓ ગઈ, તારી લંકા ગઈ, ત્યાંના મકાનો ગયા પરંતુ મારી પૂંછડીને કંઈ થયું નહીં। સળગ્યા મકાનને સળગ્યા મહેલો, ઊભી બજાર પણ સળગી ગઈ, પૂંછડી મારી સાચી રહી। તારા મકાનો પણ સળગી ગયા, મહેલો પણ સળગી ગયા, ઊભી બજાર પણ સળગી ગઈ, પૂંછડી મારી સાચી રહી। ઊભી બજાર પણ સળગી ગઈ છે પરંતુ મારી પૂંછડી કેવી રહી સાચી। એટલે હનુમાન અહીંયા આ ગીતમાં જ્યારે લંકાને સળગાવે છે ત્યારે કહે છે કે લંકા તારી સળગી ગઈ, રાવણને કહે છે તારી લંકા સળગી ગઈ, તારા ત્યાંના મકાનો, મહેલો, દરેક વસ્તુ સળગી ગઈ, ઊભી બજાર પણ સળગી ગઈ પરંતુ મારી પૂંછડી સાચી રહી। તેલ પણ તારું હતું, કપડાં પણ તારા હતા, દીવા સળી પણ તારી ગઈ, પૂંછડી મારી સાચી રહી। હવે આપણને એક અહીંયા હનુમાનજીની વાર્તા આપેલી છે, આપણે એ વાર્તા સમજીશું। એક સરસ મજાનું જંગલ હતું। જંગલમાં માતા અંજની અને પિતા કેસરી સાથે પુત્ર હનુમાન રહેતા હતા। એક સરસ મજાનું એવું જંગલ હતું। જંગલમાં માતા અંજની અને પિતા કેસરી સાથે પુત્ર હનુમાન રહેતા હતા। એક સરસ મજાનું એવું જંગલ હતું। જંગલમાં માતા અંજની અને પિતા કેસરીની સાથે એમનો પુત્ર હનુમાન રહેતા હતા। હનુમાનની માતાનું નામ હતું અંજની અને પિતાનું નામ હતું કેસરી। પિતા આખો દિવસ કામકાજ માટે ઘરની બહાર રહેતા હતા। પિતા આખો દિવસ એટલે કે પિતા કેસરી હતા એ આખો દિવસ ઘરના કામકાજ માટે કે બહારનું જે કામકાજ હોય તેના માટે ઘરની બહાર રહેતા હતા। રોજ સવારે ઘરેથી જાય, સાંજે ઘરે પાછા આવે। પિતા આખો દિવસ કામકાજ માટે ઘરની બહાર રહેતા હતા। રોજ સવારે તે ઘરેથી જાય અને સાંજે ઘરે પાછા ફરે। રોજ સવારે તે ઘરેથી જાય અને સાંજે ઘરે પાછા ફરતા। ઘરમાં નાનકડા હનુમાન માતા સાથે વાતો કરે, રમે અને માતાના કામમાં મદદ પણ કરે। નાનકના હનુમાન હતા પરંતુ હનુમાન કેવા હતા? ખૂબ જ પરાક્રમી હતા, હોશિયાર હતા અને સાથે ઘણા બધા તોફાન પણ કરતા હતા।
घर में नानकड़ा हनुमान माता साथे आखो दिवस वातो करे, रमे अने माताना काम में मदद पण करे। घर में नानकड़ो हनुमान हतो, हनुमान छे त्यारे नाना एवा बाळ हता, ते माता साथे घणी बधी वातो करे, माता साथे रमत पण रमे अने क्यारेक माताना काम में मदद पण करता। हनुमान बधा काम खूब झड़पथी पतावी दे, बाकीनो बधो समय माता साथे वातो करे अने रमे। हनुमान छे खूब ज पराक्रमी हता, साथे होशियार पण हता। हनुमान बधा काम खूब झड़पथी पतावी लेता। हनुमान छे खूब झड़पथी काम पण करी सकता हता अने बाकीनो बधो समय शुं करे, माताની સાથે વાતો કરે અને રમે। એક દિવસની વાત છે, અંજની માતાને રસોઈ બનાવવાનો સમય થયો હતો, પણ હનુમાન તો માતા સાથે રમવા માંગતા હતા। એક દિવસની વાત હતી, અંજની માતાને રસોઈ બનાવવાનો સમય થયો હતો। હવે એક દિવસની વાત હતી, બપોરનો સમય હતો એટલે અંજની માતાને રસોઈ બનાવવાનો સમય થયો હતો। હનુમાન તો માતા સાથે રમવા માંગતા હતા, હવે માતાને રસોઈ બનાવી હતી કેમકે રસોઈ બનાવવાનો સમય થયો હતો, પરંતુ હનુમાન કેવા હતા, ખૂબ જ જીદી। હનુમાનને તો માતા સાથે રમવું જ હતું, હનુમાન તો માતા સાથે રમવા માંગતા હતા। બાળક હોય ત્યારે બધા જીદી હોય કે મારે આ વસ્તુ જોઈએ જ છે, મારે અત્યારે રમવું જ છે, તો હનુમાન પણ કંઈક એવા જીદી હતા। એની માતાને ખબર હતી કે હનુમાન મારી વાત માનશે નહીં, પરંતુ માતાને રસોઈ બનાવવાનો સમય હતો એટલે રસોઈ બનાવી હતી, અને હનુમાનને તો માતાની સાથે રમવું હતું। માતાએ વિચાર્યું, હવે એની માતાને એ પણ ખબર હતી કે હનુમાન છે રમ્યા વગર માનશે નહીં, હનુમાન છે એની વાત માને એમ હતા નહીં। એટલે માતાએ કંઈક વિચાર કર્યો કે હનુમાનને કોઈ એવું કામ સોંપું કે જેથી એ કામ પૂરું કરતાં એને સમય લાગે અને એટલી વારમાં હું રસોઈ પણ બનાવી લઉં। હવે માતાએ કંઈક એવો વિચાર કર્યો કે જો હું હનુમાનને કોઈક એવું કામ સોંપું કે જે કામ પૂરું કરતાં હનુમાનને વધારે સમય લાગે, તો હનુમાન છે એ કામમાં છે વ્યસ્ત રહે ત્યાં સુધીમાં હું મારી રસોઈ પણ પૂરી કરી લઉં। માતા કેવો વિચાર કરે છે કે હનુમાનને હું કોઈક કામ સોંપું તો એ કામ કરતાં જો એને સમય લાગે તો હું એટલી વારમાં રસોઈ પણ તૈયાર કરી લઉં, જો હનુમાનને કોઈ કામ સોંપું નહીં તો હનુમાન માને એમ હતા નહીં, એટલે એવો માતાએ વિચાર કર્યો। પછી હનુમાન આવશે ત્યારે એના બાપુજી પણ આવશે। હવે માતા એવો વિચાર કરે છે, જો હું એટલી વારમાં રસોઈ કરી લઉં તો હનુમાન એનો સમય છે એ કામમાં જ પસાર કરી નાખે, પછી હનુમાનના પિતાજી પણ આવશે અને ત્યાં સુધીમાં તો હનુમાન પણ એનું કામ પૂરું કરી અને આવી જશે। ત્યાર પછી ત્રણેય જણ સાથે જમી અને પછી નિરાંતે વાતો કરીશ। હનુમાનની માતા અંજની એવો વિચાર કરે છે કે હું રસોઈ બનાવી લઉં ત્યાં સુધીમાં તો હનુમાનના પિતાજી પણ આવી જશે અને હનુમાન પણ એનું કામ પૂરું કરી અને આવી જશે। ત્યાર પછી ત્રણેય ત્રણ જણ સાથે જમી અને નિરાંતે વાતો કરીશું, ત્યાર પછી ત્રણેય જણા સાથે જમી લેશું અને ત્યાર પછી નિરાંતે વાતો કરીશું, આમ વિચારી તેમણે કહ્યું। હવે આમ વિચાર કરી અને હનુમાનને હવે માતા અંજની કંઈક કામ સોંપે છે, બેટા હનુમાન જંગલમાંથી થોડા પાકા ફળ લેતો આવો। શું કામ સોંપે છે, બેટા હનુમાન જંગલમાંથી થોડા પાકા ફળ લેતો આવો। જી માતાજી, હનુમાને જવાબ આપ્યો। હનુમાન એમ કહે છે કે જી માતાજી, હનુમાનને એવો પ્રશ્ન કરે છે, બેટા હનુમાન જંગલમાંથી થોડા પાકા ફળ લેતો આવો, તો હનુમાન જવાબ આપે છે, હા જી માતાજી। હનુમાન તો ઘરની બહાર નીકળ્યા અને પોતાના જમણા હાથનો અંગૂઠો પકડ્યો, અરે આ શું, હનુમાન તો મોટાને મોટા થવા લાગ્યા। હનુમાન પાસે તો એવું વરદાન હતું, જ્યારે એને મોટું થવું હોય ત્યારે એ મોટા થઈ શકતા, જ્યારે નાનું થવું હોય ત્યારે સાવ નાના પણ થઈ શકતા હતા। હવે હનુમાન તો ઘરની બહાર નીકળ્યા, હનુમાનને શું કરવું હતું, જંગલમાંથી ફળ લેવા હતા। હનુમાન તો ઘરની બહાર નીકળ્યા અને પોતાના જમણા હાથનો અંગૂઠો પકડ્યો, હનુમાન ઘરની બહાર નીકળ્યા પોતાના જમણા હાથનો અંગૂઠો પકડ્યો, અરે આ શું, હનુમાન તો મોટા ને મોટા થવા લાગ્યા।
हाथ पण लांबा ने लांबा थवा लाग्या, जे मनमन मोटा थाय एम ऊंचा पण थाय, एना पग पण मोटा थाय, एना हाथ पण मोटा थाय। अरे आ शू, हनुमानना तो हाथ मोटा ने मोटा थवा लाग्या, हाथ पण लांबा ने लांबा थवा लाग्या। हवे हनुमान पोतानो हाथ लंबावी अने दूरना झाड़ परथी पाका फळ तोड़ी लीधा। हनुमान मोटा थई गया, हनुमाने पोतानो हाथ लंबाव्यो अने ज्यां दूर जंगलमां झाड़वाओ हता एमांथी पाका फळ तोड़ी लीधा। हजी तो माता रसोड़ामां गया न गया त्यां तो फळ हाजर। हजी तो माता हनुमानने आ काम सोंपी अने रसोड़ामां हजी तो गया न गया, એટલે કે માતાજી હજી રસોડામાં જાય છે ત્યાં તો હનુમાન ફળ તળી અને આવે છે। હજી તો માતા રસોડામાં ગયા ન ગયા ત્યાં તો ફળ હાજર। હજી માતા રસોડામાં જાય છે ત્યાં તો હનુમાન ફળ લઈ આવી અને આવી જાય છે। હે, એટલી વાર પાકા ફળ આવી ગયા, તારા બાપુ લાવ્યા? હનુમાને કંઈ જવાબ ન આપ્યો, ફળ હાજર કરી અને માતાની પાસે જાય છે। એટલે માતા શું કહે છે, હે, એટલી વારમાં પાકા ફળ આવી ગયા, તારા બાપુ લાવ્યા? હનુમાને કંઈ જવાબ ન આપ્યો। માતા અંજલિ એમ કહે છે, હે, એટલી વારમાં પાકા ફળ આવી ગયા કે તારા બાપુ લાવ્યા? હનુમાન કંઈ જવાબ આપતા નથી। એટલી વારમાં પાકા ફળ આવી ગયા કે તારા બાપુ લાવ્યા, પરંતુ હનુમાન કંઈ જવાબ આપતા નથી। એ તો મરક મરક હસતા રહ્યા, માતાજી વાત સમજી ગયા। હનુમાન છે કાંઈ જવાબ આપતા નથી, પરંતુ મરક મરક ધીમું ધીમું હસ્યા રાખે છે। હવે માતાજી વાત સમજી ગયા, હનુમાન છે ધીમું ને ધીમું હસે છે, પરંતુ હનુમાન કંઈ જવાબ આપતા નથી। કેટલી વારમાં પાકા ફળ કેવી રીતે આવે? પાકા ફળ તો ઝાડવામાં ખૂબ ઉપર હોય અને વૃક્ષો છે ખૂબ જંગલમાં દૂર હતા, તો એટલી વારમાં ફળ કેવી રીતે આવે? તો હનુમાનને એમ કહે છે કે તારા બાપુજી લાવ્યા, પરંતુ હનુમાન કંઈ જવાબ આપતા નથી, એ તો ધીમું ને ધીમું હસ્યા રાખે છે। એટલે માતા અંજની વાત સમજી ગયા, સમજી, મને ખબર છે, જમણા હાથનો અંગૂઠો પકડી તને મોટા થતા આવડે છે। એટલે માતાજી શું કહે છે, સમજી ગઈ, મને ખબર છે તને જમણા હાથનો અંગૂઠો પકડી અને મોટા થતા આવડે છે, ચાલો ને માં આપણે કંઈક રમીએ, હનુમાને વિનંતી કરતા કહીએ। હવે હનુમાનને શું કરવું હતું, ફળ આપવાનું જે કામ કીધું તો એ કામ પણ કરી અને હનુમાન પાછા આવ્યા। હનુમાનને તો માતાની સાથે રમવું જ હતું, એની એક જ જીદ હતી કે મારે મારી માતાની સાથે રમવું છે, એમને રસોઈ બનાવવા દેવા નથી। ચાલો ને માં આપણે કંઈક રમીએ, હનુમાને વિનંતી કરી। હનુમાન માતા અંજનીને વિનંતી કરે છે, ચાલો ને માં આપણે કંઈક રમીએ। ના બેટા, હમણાં તારા બાપુજી આવશે, એમના માટે જમવાનું બનાવવાનું પણ બાકી છે। માતા અંજની એમ કહે છે કે ના બેટા, હમણાં તારા બાપુજી આવશે, એમના માટે જમવાનું બનાવવાનું પણ બાકી છે, જમીને પછી આપણે રમીશું। માતા ના પાડે છે કે ના બેટા, હમણાં તારા બાપુજી આવશે, એમના માટે જમવાનું બનાવવાનું બાકી છે, મારે અત્યારે રસોઈ કરવી છે, હું જમવાનું બનાવી લઉં, પછી આપણે ત્રણેય જણ સાથે જમી અને રમીશું અને વાતો પણ કરીશું। પરંતુ હનુમાન માનતા નથી, ના મારે તો અત્યારે જ રમવું છે, ના મારે તો અત્યારે જ રમવું છે। હનુમાન એની જીદ મૂકતા નથી, ના મારે અત્યારે જ રમવું છે, મારે અત્યારે જ રમવું છે। તો આ રીતે હનુમાનજીની માતાને ખૂબ જ હેરાન પરેશાન પણ ક્યારેક કરે છે માતા અંજની, ક્યારેક હનુમાનના પરાક્રમથી દુઃખી પણ થઈ જાય છે। તો આ રીતે અત્યાર સુધી આપણે જોયું કે હનુમાનના પિતાજી બહાર ગયા હતા અને માતા અંજની અને પુત્ર હનુમાન બંને સાથે ઘરમાં હતા। હવે માતાને રસોઈ બનાવવાનો સમય હતો, એટલે માતાને રસોઈ કરવી હતી, જ્યારે હનુમાનને તો રમવું હતું। હનુમાન એમ કહે છે કે મારે રમવું છે, તો માતા એવો વિચાર કરે છે કે જો હું હનુમાનને કંઈક કામ સોંપું તો એ હનુમાન કામ પૂરું કરી લે, ત્યાં સુધીમાં હું મારી રસોઈ બનાવી લઉં। પરંતુ હનુમાન એ પણ કામ ઝડપથી કરી લે છે અને ત્યાર પછી ફરીથી એમ કહે છે કે મારે રમવું છે,
तो हवे हनुमान आगळ क्या क्या पराक्रम करे छे तो ये आपणे पछीना लेक्चरमां समजीशुं। थैंक यू।